મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 8 ઓક્ટોબર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે દશેરા નિમિત્તે દેશભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. જામનગરમાં પણ સિંધી સમાજે પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના વિરાટ પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે નગરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જોડિયાના જીરાગઢ ગામે બે મુસ્લિમ તરુણીઓ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામી છે. મૃતક તરુણીઓના શબને પીએમ માટે જામનગર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જીરાગઢમાં મૃતક તરુણીઓની દફનવિધિનો પ્રશ્ન ઊભો થયો હતો. જીરાગઢમાં કબ્રસ્તાન જ નથી. વર્ષ 2000માં સરકારે આજી 4 ડેમ યોજના માટે કબ્રસ્તાનની જમીનનું સંપાદન કર્યું હતું. ત્યારથી ગોસ્વામી, દલિત અને મુસ્લિમ સમાજ દફનવિધિ માટે જગ્યા ફાળવવા માંગ કરી રહ્યો છે. આજે આ મુદ્દે ફરી વિવાદ થયો હતો. મામલતદાર સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ કહેર વર્તાવ્યો છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 44 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા ઉમેરીએ તો વધુ ભયાનક સ્થિતિ સામે આવી શકે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના પણ 3 ડોક્ટરોને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે. સમગ્ર મુદ્દે તંત્રની નિંભર નીતિ વિરુદ્ધ જનાક્રોશ ફેલાયો છે. પંજાબની ફિરોઝપુર હુસૈનીવાલા ચેકપોસ્ટ પર પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. સુરક્ષા એજન્સીઓએ બોર્ડર પર કુલ 5 વખત ડ્રોનને ઉડતું જોયું છે. પાકિસ્તાન ડ્રોન વડે જાસૂસી કરતું હોવાની આશંકા છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ચાઇનીઝ ડ્રોન વડે 80 કિલો વિસ્ફોટક ભારતમાં ઘુસાડ્યા છે. ભારતે કાશ્મીર સંલગ્ન કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાન વિફર્યું છે. પાકિસ્તાની આતંકી સંગઠનો ભારત સાથે બદલો લેવા ષડયંત્ર કરી રહ્યા છે. ઇન્ડિયન મુજાહિદ્દીન હુમલા માટે એક્શન પ્લાન ઘડી રહ્યું છે. ગુપ્તચર સંસ્થાઓએ આ મુદ્દે એલર્ટ જાહેર કર્યું છે. ભારતમાં ફરીથી 26/11 જેવો આતંકી હુમલો થવાની આશંકા છે. આતંકી ભટકલ બંધુઓ આ માટે સક્રિય થયો હોવાના અહેવાલ છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.